વાતી કરું છું સુદામા એક જ વાર દ્વારકા જાય અને દ્વારકાથી એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને પોરબંદર પહોંચે ત્યાં ઝૂંપડી માલી મહેલ બની જાય. આ દર્શન મારે બાપુ દ્વારકા કોર્ટના કામે હું જાતો જે તે સમયે 3 વર્ષ ગયો હું. દર મહિને મુદત આવે. આ સત્ય ઘટના કહો, આ વાત કરાય ને, આ રેકોર્ડિંગ થાય, આપણે 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 કેવા સહી એવો આપણે ને આપણે ન આપણા કુળના સાપડા ખોલાય. પણ હું હકીકત કહું તમને, આ મારા ઉપર ઘટેલી ઘટના કહું. હું દર મહિને જાઉં પણ હું કોઈ દી મંદિરે ન જાઉં. હું કામ ધજાના દર્શન કરી લો. કાનદાસ બાપુ એમ કહેતા કે કદાચ મંદિરે ન જઈ શકો ને તો ખાલી દ્વારકાધીશની ધજાના દર્શન કરી લેજો, તમારી આબરૂનો કોઈ દી ધજાગરો ન થાય ભલામણા. પછી દ્વારકાવાળો કહો તોય ભલે, ની રણુજાવાળો રામદેવજી મહારાજ રામદેવરા કહો તોય ભલે, મારા બાપ. આ બધું એક છે. એટલે હું આમ આમ આવું છું કોર્ટે, મારે હું કામ કૃષ્ણ પાસે દેખાવ કરવા જવો જોઈએ કે હું તારા દર્શને આવ્યો? જાતો નહીં, 3 વર્ષ થયા ને. પછી મને એમ થયું કે હાલો હાલી કર, જવા તો દે. પાછું તકલીફ શું થાય કે 11 વાગે મંદિર ખુલે બાપુ, પહેલાં 9 વાગે બંધ થઈ જાય, 11 વાગે ખુલે તો 11 વાગે કોર્ટ ખુલે. મારે ક્યાં મંદિરે જવું, ન્યાય મંદિરમાં જવું કે નિજ મંદિરમાં જવું? પણ આ વખતે મેં કીધું ભલે ધક્કો થાય, એમાં શું થાય, નામ વયું ગયું હોય તો પછી તરત એમ કે હવે બીજે દી આવજો તો ખોટો પાછો ધક્કો થાય. એટલે પણ મને ખબર નહોતી કે હું ખોટા જ ધક્કા ખાઉં છું. આ બધા મારા ધક્કા ખોટા છે એ મને નહોતી ખબર. પણ પછી શું જે થવું એ થાય, જવા દેન. અને હું મંદિરે ગયો અને કઠણાઈ એવી થઈ બાપુ, લાઈન એટલી બધી મોટી અને બરાબર મંદિરની પાસે આવું આવું છો અને સમય પૂરો થઈ ગયો ને પડદો પડી ગયો ને વાહે માણા આગળ માણા બારુંય નીકળાય. મેં કીધું એટલે એક તો પહેલી વાર આવ્યો, તું તો કોઈ માણસ હો, અને પાછો મહુવાથી આવ્યો અને રૂખમણી અમારા મહુવાના છે, થોડોક હાળાના સંબંધે તો થારો દરવાજો ખોલ. આવું અંદર ઘૂંટાણો બાપુ, સોગંદથી કહું સાહેબ, સમય નહોતો પડદો ખુલવાનો, પણ હવે બ્રાહ્મણને ગુગળી બ્રાહ્મણને જે કાંઈ વાંચી ત્યાં ખોટો હાથ લાગી ગયો જે છું, પણ ફળક દિન થોડીક પડદો ખુલી ગયો, દ્વારકાધીશના દર્શન થઈ ગયા અને મારી આંખ સહેજ ભીની થઈ. અને ત્યારે હાવ નવા નવા મોબાઈલ બાપુ નીકળેલા, મોટા સિટીમાં ટાવર હતા, ગામડામાં ક્યાંય કવરેજ નહોતું. અને ત્યારે મારી પાસે પાનાસોનિકનો એરિયલવાળો મોબાઈલ, ત્યારે હારા મારો કહેવાતો નોક્યા પાના સોનેક ને. અને ત્યારે શું હતું કે માણા મોબાઈલ લેતા ને તો એ હામા માણા ફોન કરવાના હરખ હતા, કારણ કે બીજે હતા જ નહીં. અને ત્યારે મારા તળાજાના એક જજ હતા, ત્યારે મારો સંબંધ ન્યા બધે બહુ, અમારા વ્યાસ સાહેબ એની બદલી થઈને એ ઉના ગયેલા અને ઉનાથી એનો ફોન આવ્યો. મંદિરે બારો નીકળ્યો હું અને મોબાઈલને બધું લઈ લીધું, જમા કરાવવું પડે એટલે હું 12 વાગે આવીને જે મોબાઈલ ચાલુ કર્યો એટલે પહેલી રિંગ એ વ્યાસ સાહેબની આવી. મને કહેલા મોબાઈલ લીધો? મેં કીધું હા. મને કે મને તળાજાથી ફલાણા ભાઈ તારો નંબર આપ્યો કે માય ભાઈ મોબાઈલ લીધો. મેં કીધું હા સાહેબ, મેં લીધો મોબાઈલ. ક્યાં છો? મેં કીધું દ્વારકા દર્શને. મેં કીધું મુદતે આવ્યો? એટલે હા. એ કે ન્યાય છે કા? મેં કીધું હા. કોણ જજ છે? મેં કીધું રાજપૂત સાહેબ. તમારો વકીલ? મેં કીધું પ્રદીપ ઉપાધ્યાય. અત્યારે ક્યાં છો? મેં પ્રદીપભાઈની ઓફિસે પહોંચવા આવ્યો છું. મને કે કોર્ટે ન જાતા, પ્રદીપભાઈની ઓફિસે બેસો, હમણાં હું તમને ફોન કરું. અને 10 મિનિટ થઈ સાહેબ, પ્રદીપભાઈની ઓફિસના નંબર ઉપર દ્વારકાના જજનો ફોન આવ્યો કે માયાભાઈ તમારી ઓફિસે બેઠા છે? તો કે હા. મારા મિત્ર વ્યાસનો ફોન આવી ગયો છે અને હવે એને કહેજો કે હવે કોર્ટે ન આવે, હું ટપાલમાં ચુનાવણી એને સંભળાવી દે. સાહેબ એક જ વાર દ્વારકાધીશના દર્શન કર્યા અને ન્યા સુધી જો આ આમ લાઈન થઈ જતી હોય. પછી એકલો એકલો રોયો. મને કે આવ્યું, મેં કીધું હું ખબર ન કર, પહેલી જ મુદતે મારા બાપ તારી પાસે આવી જાત. અને પછી એવો હૃદયમાં એ બાપુ દ્વારકાધીશ બેસી ગયો છે અને તમારાથી ગૌરવ લઈને કહું છું, મારા બાપ દ્વારકાના નિજ મંદિરમાં
તમે દર્શન કરવા જાઓ તો ચાવી હારે ન લઈ જઈ શકો તો વાઝા કેમ લઈ શકો? દિલ્હીથી મંજૂરી લેવી પડે સાહેબ. એ નિજ મંદિરમાં 4 પ્રોગ્રામ કર્યા આપણે, નિજ મંદિરમાં. હો બાપુ, મૂળ દ્વારકાના સામે દ્વારકાધીશમાં. અને એ હોય 2 કલાક, 8 વાગે ચાલુ કરીને 10 વાગે તો દ્વારકાધીશને પાછું બેટ દ્વારકા રાણીઓ રાહ જોતી હોય એટલે યુદાવું પડે. એટલે હું પાછું 10 વાગે બંધ કરી દઉં કે ના બાપા જા, તો મને તારા ઘરમાં ડોકો થાય. એ હકીકત. તમે દ્વારકાવાળો બિચારો, 8 રાણીઓ પણ દ્વારકા જાજો એકલો ઊભો, એક રાણી આર્યા ન. રૂખમણી આમ રિહાઈને બેઠા, હાથ બેટમાં બેઠ્યો. હમણાં મેં પૂછ્યું કામ કહે, હમણાં કાંઈ કે કહું તા કે રાધા પાસે જા, રાધા પાસે જા. કોને ખબર રાધાનું કોને કહી દીધું એ? પણ થઈ ગયું સમાધાન. કહેતા હતા કાલે ફોન હતો મને કે બધું રેડી થઈ ગયું, રૂખમણી ને એ બધા બેઠા અહીંયા. હવે મૂર્તિમાં તો ન આવે પણ મન મંદિરમાં આવી ગયા છે એટલે વાંધો નહીં. વાત એ કરું કે સુદામા એક વાર જાય અને પાછો પોરબંદર આવે અને ઘટના કેવી ઘટી છે. પોરબંદર જ્યાં પોગે છે તો જાયની ઝૂંપડી હતી ત્યાં કંચન મેલ ખડો થઈ ગયેલો, અને જાયની ગરીબ ગાયો બાંધેલી હતી ત્યાં હાથી ઝૂલતા હતા, રથ અને બગી ઉપડી હતી, ઘોડાની ઘમસાણી હતી. સુદામો રોઈ પીડ્યો, સાહેબ કરે અહીંયા મારી ઝૂંપડી હતી, આ કોઈક મોટા માણસોએ અહીંયા હટાવીને મેલ કરી નાખ્યો, મારા છોકરા ક્યાં ગયા છે, મારી ઘોડાની ક્યાં ગઈ છે. આની કરતા દ્વારકા ન ગયો તો સારું હતું, મારે કેટલા દી રોકાવાઈ ગયો અને મારા છોકરા બિચારા ક્યાં ભટકતા હશે. સૂક્ષ્મ સ્વરૂપે ભગવાન કૃષ્ણ હસે, દેખત શ્યામ હસે સુદામાજી કો, દેખત શ્યામ હસે. સુદામાનું આ ચિત્ર જોઈ અને ભગવાન મુસ્કાય છે, દાંત કાઢે છે. હલવાનો સુદામા, આંખવાલી સુદામાને દાળ દાળ આહું જાય. ત્યાં ગોરાણી એ મહેલના ઝરૂખે નીકળ્યા અને સુદામાને જોઈ ગયા અને ન્યાલી હાથ કર્યો કે એક ભૂદેવ અંદર વઈ આવો. અરે ગોરાણી, ત્યાં કોકના મકાનમાં કોકનું નહીં આપણું છે, આપણે ક્યાં આવું હતું? તક તમે દ્વારકા હતા ને, તા દ્વારકા ધીશાએ માણસો મોકલીને આ રાતો રાત ઊભું કરી દીધું. પછી દ્વારકાધીશને જે ખીજાણો સુદામા, આવું કરાય યાર, છોકરા તા તો આવ્યા. આવો બાપુ, લોકમાં ટાઈ ને પપ્પા, હાલો પપ્પા ચાલો. જેવા મકાનમાં ગયા તો સોફા સેટ ને ટીવી ને ખૂણામાં ફોન પડેલો ને ફોનાના હાથાવાળો કાનુડો આપે પછી શું ખામી હોય. અને સીધો ફોન ઝીક્યો દ્વારકા. દ્વારકાધીશ રિંગ ઓળખી ગયો કે આ પોરબંદરની રિંગ વાગી, ઉપાડે જ ફોન. એ ઉપાડે ફોન એવો કોઈ ન ઉપાડે. અભિમાન મૂકવું પડે. પછી મોરારી બાપુને કોઈ પૂછેલું, બાપુ દ્વારકાધીશ ક્યાં રોડેથી આવે? ત્યારે બાપુ એટલું બોલ્યા હતા કે એને લાવવા માટેનો એક જ રસ્તો, તમારી આંખમાંથી આહુડું જે નીકળે ને એનો લીટો પડતો જાય છે ને, એ આહુડું જે હોઠે ન પોગે ને તા આવી જાય, કારણ કે એ કૃષ્ણ માટે આવવાનો રનવે બની જાય છે. સુદામા કે કનૈયા, હા સુદામા, અરે ગાંડા તે ભલા માણા અહીંયા એટલું બધું મોકલી દીધું મને કહેતો નથી. અને ત્યારે કૃષ્ણ જવાબ આપ્યો કે યાચક માણા, મારી પાસે માગીનો એક તો હોય તો હું દાતાર કેમ કહી શકું મેં તને એટલું દીધું છે ભલા માણા. અને પછી તો ઘણી બધી વાતો કરીને પછી સુદામાને પાસે તો રોજ ફોનમાં વાતો થયા કરે, ટેલિપથી. અત્યારે જેમ દોરડા વગેરેના ફોન છે તેથી નહીં હોય એમ કહો તમે, ટેલિપથી હતું. થોડાક દી ગયા એટલે કૃષ્ણએ કીધું કે તમે તો સુદામાં આવ્યો પણ હવે તો જો તમારે ક્યાં હાલીને આવું, હવે તો ઘરના ઘોડાને બગ્યું છે, એક દી આવો હવે જો જ્ઞાન સાથે ગમતની વાત મજા આવશે. તમે એક દી આવો બધા, મારા ગોરાણીમાં છોકરાઓને લઈને આવો અને ભાઈ ઘોડા ગાડીયું ભરાણ્યું. સુદામાને છોકરાને સારું, અમે કૃષ્ણને એક્યા, 8 રાણીઓ, એક એક રાણીને 11-11 છોકરા. લે સે એ કહું છું, કાંઈ કાંઈ મારા ખિસ્સાની વાત ન, એ તો હું વાજબી રાખીને બોલ્યો. હે ના ના જા છે
એવું અહીં કહેવું તો આપણે હાસુ નો મને દ્વારકા જાવ ને ત્યાં આંબો છે, દ્વારકા મંદિર છે ને એની પડખે આંબો છે, છોકરા ગણ લેજો. હાલે પણ કહેવું તો પડે ને, હા એ બધા જ્યાં સુદામાં આવ્યા. હવે બોલે વખતે સુદામાં ગયા ત્યારે દ્વારપાળે અટકાવ્યા હતા, અત્યારે કનૈયો પોતે ઊભો થયો, આઠે રાણી ઊભી થયું, બધા છોકરા ઉભેલા. અને એ સુદામાના છોકરા કૃષ્ણના છોકરા રે દરિયાને પટમાં રમવા વહી ગયા, ગોરાણીને લઈને તમને કહું આઠે રાણીઓ એ મેલમાં લઈને વહી ગયું. સુદામા અને કૃષ્ણ બે હિંડોળા ખાટે હિંચકે છે. અને હવે તમે સાંભળજો, હિંચકતા હિંચકતા સુદામાએ કીધું કૃષ્ણને કે હે ગોવિંદ, આ બધા તારી લીલા 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 કરે, મને તારી લીલા તો દેખાડે, ભણતા તેથી ભેગા હતા, વચ્ચે એક દે આવ્યો, બાકી તો બીજું કંઈ કોઈ દે આપણે મળ્યા નથી, તારી લીલા મારે જોવી છે. એટલે કૃષ્ણે કીધું કે રામલીલા જોઈ આવો, કારણ કે રામલીલા પહેલા બની ગઈ. અને તું શું લીલા લીલા કરે, તે રામાયણ નથી વાંચી, લીલા હોય જ નહીં કાંઈ, તક નહીં મને, મારે તારી લીલા જોવી. સુદામાં રહેવાઈ ગયો, એ કાંઈ કરવું નથી. એની કરતાં એક કામ કરીએ, આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં હારે ભણતા અને તે દી એકારે નદીમાં હારે નાતા થા. અને એ સુદામાં જ્યારથી દ્વારકા ભઈ આવ્યો ત્યારનો કોઈ મિત્ર નદીએ નાવા આવે એવો હારે આવ્યો નહીં. હાલ આજ આપણે બે ગોમતીમાં નાવા જાય કે હાલ સત્ય ભામા, હા પ્રભુ, એ અમે હું સુદામા છે જે અમે નદીએ નાહી આવીએ, ત્યાં તમે રસોઈ તૈયાર કરી નાખો તો અમે સ્નાન કરીને હમણાં આવીએ. ઓલી કુબજાને કે જે વડા બડા બનાવે, આટલું કહીને ભગવાન કૃષ્ણ છે એમ કહેવાય કે બરોબર એ ગોમતીને કાંઠે ગયા. અને સુદામાન કૃષ્ણ બે બેઠા છે, હા બોલજો હવે જે મજા આવે કે એ બે બેઠા. પછી કૃષ્ણે કીધું સુદામા આપણે ઓલો ડૂબકીદા રમતા, તને યાદ આવે કે હા ડૂબકીદા રમતા આપણે પાણીમાં કોણ વધારે ટકે, તો હાલને જ રમીએ. થાય તો કૃષ્ણ તું પેલા ડૂબકી માર, એટલે કૃષ્ણ પરમાત્માએ ડૂબકી મારી. એટલે ભગવાન તરત બહાર આવ્યા કે સુદામા હવે ન રે, ઉંમર થઈ ગયો ભાઈ, હવે ન પાણીમાં રહીએ કે એટલું બધું, હારો હા સડી જાય, લે જઈ સુદામા તું ડૂબકી મારી જોઈ. અને સુદામાએ બાપુ ડૂબકી મારી અને મારા કાનૈયાએ લીલા ચાલુ કરીને, એ જે સુદામો તણાણો ભાઈ, આમ દરિયા કોઈ ન ગયો, દરિયામાંથી બાપુ એવો લોઢ આવ્યો ને, હામાં પાણી ઉપાડ્યું હમણાં ગોમતીમાં, ગોમતીમાં કેટલો દૂર નીકળ્યો, રાડ્યું પડે ગોવિંદ એક નહીં કે જો લીલા બંદા નહીં, હવે કારું લીલું લીલું કરતો થો ને, જો હવે તું એવા કાંઈક નગરમાં સુદામાને કાઢી નાખ્યા. એ નગરને એમ કહેવાય કાંઠા નદી, નદીમાંથી બહાર નીકળ્યા તો સીધો નગરનો દરવાજો. અને સુદામા એનું ધોત્યું આમાં આમાં નીચોવતા નીચોવતા જ્યાં બહાર આવ્યા ત્યાં તો નગરનો દરવાજો ખુલ્યો, હાથી બારો આવ્યો અને હાથીએ સુદામા ઉપર કળ ઢોલ્યો. તો નગારા નોબતું મળી વાગવા, નગરજનો મહારાજાની જય હો, મહારાજાની જય હો, તમારું નામ શું છે, તક સુદામા, મહારાજ સુદામાની જય હો. સુદામા કે પણ સે હું આ, તાકે મારા રાજા ગુજરી ગયા, ઘણો સમય થયો, એનો વારસમાં કોઈ હતું નહીં વારસદાર તરીકે, એટલે જ્યોતિષે એવું કીધેલું કે આ તિથિના વારે જે આ નદીમાંથી પેલો નાઈન બારો નીકળે અને હાથી જેની માથે કળ ઢોળે એ તમારા રાજા. તા તો સુદામા જનો મળ્યા હારી કરવા, એ તમને કહું પીળા પિતાંબર ઝરકસી જામા સિંહાસન ઉપર બેહાડ્યા પવિત્ર બ્રાહ્મણોએ રાત તિલક કર્યું અને માથે મુંગટ આવી ગયો. અને એવું રાજ કરે સુદામા, આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા, સેના પણ એવી, ફોજ પણ એવી, કેટલા વર્ષ શાસન કર્યું. અને પછી તો દશેય દિશાઓમાં એમ કહેવાય કે સુદામા મહારાજાને ડંકો મળ્યો વાગવા, હારા હારા ઘેરેલી માગા આવ્યા, બાવીસ રાણીઓને પૈણ્યો. આપણે ક્યાં હાથગણું કરવું એમાં, એમાં હવે 22 જગ્યાએ જાન ગઈ છે, કેટલો સમય ગયો હશે, એ 22 છે રાણીઓને 12 છોકરા, આપણે ક્યાં જબલા લેવા. પણ પરિવાર બહુ મોટો થયો અને પરોબર તમને કોઈ પરિવાર સાથે સુદામા લહેરથી રહે છે. અને ધીરે ધીરે સમય જતા ઘટના એવી ઘટી, મેન પટરાણી હતા એ ગુજરી ગયા, જે નદીમાંથી સુદામા બહાર નીકળ્યા હતા એ જ નદીના પટમાં લાકડા ખડકાણા મહારાણીને અગ્નિ સંસ્કાર દેવા, એકનો ખડકાણા બે ખડકાણા, એક ઉપર સતીનું મહારાણીનું શબ મૂક્યું. અને આયા બરોબર સુદામા કાંઠે આવ્યા એટલે સેનાપતિએ કીધું ભાગ ન પાવે પકડ લો. સુદામા કે કોને, તને, મને કેમ ભાઈ, કારણ કે અહીંયા રિવાજ નોખો છે. શેનો રિવાજ, કે બીજે રાજા ગુજરી જાય ને તો વાહે રાણીને સતી થવું પડે, અને અહીંયા રાણી ગુજરી જાય ને તો રાજાને. તો સુદામા કહે ભાઈ હું બ્રાહ્મણ છું, હો તા કેટલા વર્ષે રાજ કર્યું ક્યાં સુધી બ્રાહ્મણની ખબર ન પડી.
એ તમને બ્રહ્મ મચ્છા લાગશે કે જે લાગે હાલે છે દોઢ હોક ભાલા આવ્યા હામાં. હવે એક કોઈ જાવ તો લાકડા ખડકેલા એક બાજુ ભાલા સુદામાં જાય ક્યાં બે જાય. હે ગોવિંદ હે ગોપાલ મારે છોકરા દવા રખ્યા છે. હવે અહીંયા સીડા બોલો છો. અહીંયા સતીને અગ્નિ સંસ્કાર દેવાનો અને અહીંયા સુદામાના લાકડાને જ્યાં કાકડો અડાડ્યો. સુદામાએ નક્કી કર્યું બળીને મરવું એની કરતાં હામો પાણીનો ગુનો છે. બુડીને મરીએ તો બળીતરા ઓછી થાય. બાકી સટક વાત નહીં દે આવડા. બધાને આમ નજર ફેરવતા 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 સુદામાએ જે સલાંગ મારી આ ધરતીમાં બે જ જણાએ સલાંગ મારી. એક હનુમાનજી જેથી લંકામાં જતા હતા અને જે પર્વતને પાતાળમાં નાખી દીધો એમાં સુદામાએ બાપુ જે લાકડાને જે મસક મારીને બધાએ લાકડા સૈનિક માથે અને સુદામાં જેમ પિતળીઓ દેડકો જાય ને એમ પાણીમાં જાઓ મળ્યા પાણી ખાપવાનું. અરે પાછળ વાછળ ભાગ ન પાવે પકડો પકડો સુદામાં કે હાથમાં આવે એ બીલા. એટલું પાણી ખાપ્યું એટલું પાણી ખાય પણ કેટલી ઘડી અંદર રહે. જ્યાં સુદામાં બારા નીકળ્યા ત્યાં કૃષ્ણ કાંઠે બેઠેલા. એલા સુદામાં તું તો બહુ ટક્યો. સુદામાં કે હે આ કાંઈ નહોતું એનું ધોચ્યું. હું છું શું તમે કાંઈ નહીં. પાછા પાછું વાળું જોયું કોલા વાહે આવતા થાય. સુદામાં પાણી પીવાઈ ગયું અત્રે ગયું કાંઈ નહીં. અરે હાલો સુદામાં તમે ડૂબકી મારી ક્યારે કેટલા પાણીમાં રહ્યા તમે અહીંયા રોટલા થઈ ગયા છે. રોટલા સુદામાં શું પાછો કાંઈ નહીં. દ્વારકાની બજારે કૃષ્ણ બાવડું પકડીને હાલે છે. સુદામાનું બાવડું પર હાલો હાલો સુદામા આવું મોઢું થઈ જાય છે પણ સુદામા પાછો વળો જોતા છે. કૃષ્ણ સુદામા કંઈ ખોવાઈ ગયું કાંઈ કાંઈ નહીં. પાછા હિંડોળા ખાટે બે બેઠા પાછો જરૂર ખેલી સુદામા ડોકાય. સુદામા શું થયું આપણે નાવા આવ્યા હતા નહીં નહીં આવ્યા છે. ડૂબકી તમે મારી મેં પેલા ડૂબકી મારી આ તમારી વાટે ને વાટે તો હું નાઈ આવ્યો નહીં. રુક્ષ્મણી રસોઈની કેટલી વાર છે તક પ્રભુ હજી એક રોટલો ચડ્યો છે. સાહેબ કૃષ્ણના ઘરનો એક રોટલો ચડે ને તો આપણી પેઢીઓ વયુ જાતી હોય. પછી સુદામાને ખબર કે આ તો નારાયણની લીલા જોઈ ભલા મને એમ. આ હું તમે જીવીએ છે એ સપનો છે કે સંસાર છે જે ખબર નથી પડતી. પણ આવા સદગુરુનો આશરો મળી જાય ને મારા બાપ તો આ ભવસાગર તરી જાય. અને એવા સંતોના સાનિધ્યમાં આજ મેં તમે ખૂબ લહેર કરી ખૂબ આનંદ આવ્યો.